જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. આજે આપણે બનાવવું છે ભરેલા મરચાનું શાક. તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આપણે મરચાનું શાક બનાવવા માટે લીધા છે મરચા. તો બહુ હોલરાય નહીં, બહુ તીખા નહીં, બહુ મોળા નહીં, એવા માપસરના લીધા છે. અને મરચા તો લાટ પ્રકારના આવે, નાના આવે, મોટા આવે, પાતળા આવે, જાડા આવે, અને આપણે મીડિયમ સાઇઝના લીધા છે મરચા. તો આ મરચાને આપણે સુધારી નાખશું. ઘણા તીખું ખાતા હોય, મોળું ખાતા હોય, અમે તો પહેલેથી તીખું જ ખાઈ છીએ એટલે અમારે મરચા તીખા જ હોય. એટલે આમાંથી બિયા કાઢવા જ કાઢવાના, નકર ન કાઢો તો હાલે, તીખું ખાતા જ ન કાઢો તો હાલે, પણ થોડા થોડા આપને એવું લાગે તો મસાલો હમાય સામે કાઢીએ. એટલે આપણે બહુ નથી કાઢવા, થોડા થોડા જ ખાલી. આવી રીતે કાઢ નાખવાનું. આપણે મરચાને બધાને સુધારી બિયા કાઢી અને કમ્પ્લેટ કરી નાખ્યા છે. જો બધા આપણે મરચા ભરવા માટે મસાલો લીધો છે. આ છે સવાણું, આ છે શિંગદાણા, આ ઝીણી સેવ, આ લીંબુ, આ ધાણા, કોથમી, અને આમાં લીલું લસણ, મીઠા લીમડાના પાન. હવે આપણે આ મસાલો બધો ખાંડી નાખશું. મસાલાને આપણે હાવ ઝીણો ખાંડી નાખવાનો, હાવ એકદમ, એટલે મરચા ભરવામાં આપણને સારું રહે અને આમ સડી જાય અને શાક બહુ મસ્ત બને. તો આપણો મસાલો ખંડાઈને થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે ડીશમાં કાઢી લેશું નોખો. આવી રીતથી હાવ ઝીણો કરવાનો. તો આપણે ઝીણી ઝીણી કોથમી સુધારીને આમાં નાખી દેવું. એવી રીતે હવે ઝીણું ઝીણું કટિંગ કરવાનું, જાડું નહીં રાખવાનું. આ દેશી કોથમી છે, સુગંધ બહુ આવે છે. આપણે શાક વઘારવા મેકી દીધું છે ગરમ તેલ. હવે આપણે તેલ આવી ગયું છે તો નાખી દેવું રાઈ.
મેકી જે હોવે મરસા. એને આવી રીતે ધીમે ધીમે આપણે ફેરવશું એટલે મસાલો અંદર ભર્યો હોય નીકળી ન જાય. બહુ નહીં આને સડવા દેવાના, પછી પાણી નાખી દેવાનું. આવી રીતે સડી જાય એટલે એમાં નાખી દેવું આપણે પાણી. પાણી નાખી પાણી નાખ્યું ને એટલે હવે આપણે થોડોક માથેથી ચણાનો લોટ નાખી દેવો. બસ થોડોક જ નાખવાનો, મીડિયમ બહુ નહીં નાખવાનો. આપણે મસાલો નાખ્યો એટલે હમણાં લોટ બધો પાકી જાહે અને ઘાટું થઈ જાહે. માથે થોડીક નાખી દેવું આપણે હળદર. તો આને આપણે થાળી આમનમ ઢાંકી દેવાની. તો આપણું શાક સડી ગયું છે. તો મસ્તીનો મરચા વરસા બધું સડીને થઈ ગયું કમ્પ્લીટ. મસાલા બસાલા હવે કરી દેહું ગેસ બંધ અને ઉતાર લેવું નીચે. તો આપણે મરચાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય સીતારામ.